સુરત શહેરના તલાવડી વિસ્તારમાં ધોરા દિવસે રાણી તળાવના બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં ફારૂક તલોઈના બે પુત્રો ફૈઝ મુલ્લા અને તબરેઝ મુલ્લાની અઠવાલેન્સ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ફારૂક તલોઈની પણ પૂછપરછ શરૂ કરાઈ. પોલીસે જણાવ્યું કે સંગ્રામપુરા નાતાલી ચાલમાં એક જમીનમાં ફારૂક તલોઈએ દલાલી કરી હતી, જેમાં બિલ્ડર આરિફ કુરેશી પાસેથી દલાલીના 50 લાખ ફારૂક માંગતો હતો. બિલ્ડર આ રૂપિયા આપતો ન હોવાથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી, જેમાં આરિફની હત્યા કરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ ગુનામાં ફારૂક તલોઈનો રોલ સામે આવ્યો નથી, છતાં પોલીસે તેની પૂછપરછ માટે લાવી છે. બિલ્ડર આરિફ કુરેશી મંગળવારે બપોરે સંગ્રામપુરાની હિદાયત મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળી મોપેડ પર જતો હતો. તે વખતે રિક્ષામાં પાછળ સંતાયેલા બે હત્યારાઓ બંને ભાઈઓ, એક હત્યારાએ ચાલુ મોપેડે બિલ્ડરને માથામાં પાઇપ મારી દીધો, જેથી આરિફે મોપેડ સાથે પટકાયો અને પછી હત્યારાએ જ્યાં સુધી તેનો જીવ ગયો નહીં ત્યાં સુધી ઉપડા ઉપરી પાઇપથી ફટકા મારતા રહ્યા. હાલમાં અઠવા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જી, ગઈકાલ તારીખ 30/7/2024 રોજ કલાક 13:30-14:00 દરમિયાન સંગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશીનાઓ, જે બિલ્ડરનો, જેમની ઉંમર 95 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા, એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેઝ, આ બે યુવકોએ પાઇપ અને છરીના કામ મારીને હત્યા કરેલી છે, બરાબર. જેના અનુસંધાને BNS કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ. ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સંગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે. બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેઝ તલ્લોઈ, જે સંગ્રામપુરા ખાતે જ રહે છે. અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે. સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે, અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે. મોહમ્મદ તબરેઝ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી. બંને આરોપીની સર ધરપકડ કરી લેવાઈ, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ કબજે કરવામાં આવેલા છે. ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટ નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.